કામરેજ તાલુકાના સેવણી ગામે અનિયમિત વીજ પુરવઠાના મુદ્દે ગ્રામજનોએ જીવીના અધિકારીઓનો ઘેરાવો કરી રોષ ઠાલવ્યો હતો। સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ગામોમાં આવેલ વીજ કંપનીના ફીડરમાં અપૂરતા વીજ પુરવઠાને લઈને અનેક ફરિયાદો ઉઠી રહી છે। કામરેજ તાલુકાના સેવણી ગામના વીજ સબ સેન્ટરમાં સમાવિષ્ટ એવા આસ્થા ફીડરના પાંચ જેટલા ગામોમાં છેલ્લા એક મહિનાથી અપૂરતો વીજ પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે, જેને લઈને ગ્રામજનો સમસ્યાનો ભોગ બની રહ્યા છે। અનેક વખત આ મામલે રજૂઆત બાદ પણ વીજ કંપનીના અધિકારીઓ સેવણી ગામે પહોંચ્યા હતા, ત્યારે રોષે ભરાયેલા ગ્રામજનોએ અધિકારીઓનો ઘેરાવો કરી પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો। એક તરફ ચોમાસાની મોસમ ચાલી રહી છે, ત્યારે વીજ કંપનીના અધિકારીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં યોગ્ય કામગીરી નહીં કરવામાં આવી રહી હોવાની ફરિયાદો ગ્રામજનોએ કરી હતી। સતત બે દિવસની રાત્રિ દરમિયાન પાવર કટ થતા ગ્રામજનોને અંધારામાં વીજ પુરવઠા વગર રાત્રિ પસાર કરવાની નોબત આવી છે, ત્યારે આવનારા દિવસોમાં આસ્થા ફીડર પર અપૂરતા વીજ પુરવઠાની સમસ્યાનું નિવારણ નહીં આવે તો પાંચ ગામના લોકોએ ઉગ્ર આંદોલન છેડવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। મારું ગામ સેગવા, આપણે પહેલા જે જીબીનો પાવર આવતો હતો એ સાંપુરા ફીડર પરથી પાવર આવતો હતો, અને એમનું સાહેબનું કેવું છે કે આસ્થા ફીડર નવું ઊભું કર્યું ને તેની અંદરથી પાવર અમે સપ્લાય નીચે તેલ પછી હવે એનું ફંડ કર્યું છે, તો મારું કેવું એવું છે કે તમે લાઇન મેન્ટેન નહીં કરીને પહેલાં જોડી દીધું તો તમારે પહેલાં લાઇન તો તમારે ચાર્જ કરીને મેન્ટેન કરવા માટે જોવું જોઈએ ને કે કાં ફોલ્ટ છે ને શું છે। આજે કેટલા વખતથી એ જેદારથી પીડરથી જોયેલું છે, બીજાથી દરરોજ સાંજના લાઇટ જાય છે અને રાતના 12-1 વાગ્યા સુધી લાઇટ આવતી જ નથી, તો એ લોકોએ કોઈ નિરાકરણ કર્યું જ નથી એના માટેનું। કેટલા સમયની તકલીફ પડે છે? હાલે જીડારથી એ લોકોએ જોયું આ જીડારથી। મારું નામ કેતન ગોહિલ છે, હું જુનિયર એન્જિનિયર તરીકે અહીંયા 3 વર્ષથી ફરજ બજાવું છું। હવે અત્યારે જે આ પ્રોબ્લેમ થયો છે એમાં 66 કેવી શામપુરા સબસ્ટેશનમાંથી પહેલાં પાવર આવતો હતો, હવે આસ્થા ગામમાં ગૌચરમાં નવું સબસ્ટેશન કાર્યરત થયું છે, તો જે શરૂઆતમાં એ પોર્શન જે છે, જે લાઇન છે એ છેડો હતો, મતલબમાં જેને ટેલેન્ટ કહેવામાં આવે, હવે એ સ્ટાર્ટિંગ પોર્શન બની ગયો છે, કેમકે નવું સબસ્ટેશન 66 કેવી ચાલુ થયું છે, તો એ સ્ટાર્ટિંગ પોર્શનમાં જે વીજ વાયર છે એ ઘણા જૂના છે, એટલે એને શરૂઆતના લગભગ 25 ગાળા વીજ તાર બદલવાની જરૂર છે, એટલે માત્ર અમે 2 દિવસની અંદર એ વીજ તાર બદલી દઈશું એટલે આ પ્રશ્નનું નિરાકરણ આવી જશે એવું મારું માનવું છે। એટલે આપ એવું માનો છો 2 દિવસમાં? હા, 2 દિવસ અત્યારે પાવર તો બંધ હતો એ ચાલુ થઈ ગયો છે, પણ આજનું જે કાયમી નિરાકરણ જે ખરું એ અમે માત્ર 2 દિવસમાં લાવી આપવાના છે। લાઇન મેન્ટેન ક્યારે કમ્પ્લીટ પૂરી થશે તે તમે કહી દો, એના પછીના બીજા 2 દિવસમાં બીજું મેન્ટેન, પહેલા શરૂઆતના 2 દિવસની અંદર આપણે તાર બદલવાનું કામ પૂરું કરી દઈએ છીએ। સાહેબ, તમે અગાઉ બી પણ અઠવાડિયું પહેલા આપણે ભેગા થયેલા ધારોઠા, તે દિવસે તમે એવો જવાબ આપેલો અમને કે ભાઈ 2 દિવસમાં ઉઘાડ નીકળેલા કામ કરી દે, તો તે 2 દિવસ તમારો હજુ કેમ પૈસા નથી ને હવે કેમ નવા 2 દિવસ? ના, એટલે એ આપણે સ્ટોરમાં વાત કરી લીધી પણ તાર આપણને મળ્યો નથી, એટલા માટે વાત થઈ ગઈ છે તારની માંગણી તે દિવસે તમે કરી હોય તો અમને અત્યારે અમને જવાબ આપો, ટેલિફોન અધિકારી સાથે તમે અમને વાત કરાવો, જે માંગણી કરી ને ટેલિફોનિક કરવામાં આવતી હોય છે, ટેલિફોનિક માંગણી કરે તમારો ઉપલા અધિકારી અમને અત્યારે જવાબ આપશે ને જે હશે તે। માત્ર 2 દિવસની અંદર એ વીજ વાયર બદલી દેવામાં આવશે, કેટલું કામ કરવું જ નથી સાહેબ, કામ કરવું છે। હા બોલો, સાંભળો, એટલે બાજુ સોરી સોરી